વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં બે દિવસ ઇલેક્ટ્રિક ચિતા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી અહીં બે દિવસ મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં થાય। વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં હવે બે દિવસ કોરોનાથી મૃત્યુ પામનાર મૃતકોના મૃતદેહના અંતિમ સંસ્કાર નહીં કરાય। તંત્ર દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી ખાસવાડી સ્મશાનમાં આવેલ ઇલેક્ટ્રિક ચિતાના સમારકામને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા। આ બાબતને લઈને બે દિવસ પૂર્વે જ કોંગ્રેસના રાવત પરિવારે ખાસવાડી સ્મશાનની મુલાકાત લઈને વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ઇલેક્ટ્રિક ચિતાના સમારકામ વહેલી તકે કરવામાં આવે તેવી માંગણી કરી હતી, જેથી આ બાબતને ગંભીરતાથી લઈ તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક ચિતાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હોય આગામી બે દિવસ અહીં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં। બે દિવસ બાદ સમારકામ પૂર્ણ કરી દેવાશે, ત્યારબાદ અહીં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। એ ખાસવાડી કા કામ, ખાસવાડી મે કામ ચલતા હૈ। કાઈ કા? એ ટૂટા ફૂટા હૈ ભાઈ। ક્યા પણ ટૂટા ફૂટા? ઓ અંદર કા ગેસ, ગેસ કા ટ્રોલી કા પ્રોબ્લેમ હૈ, વો આગે પીછે નહીં હોતી હૈ ઓર સબ પ્લાસ્ટર ટૂટા હુઆ હૈ। તો યહાં પે કિસ બોડી કો સિલગાતે હો? કોરોના વાયરસ। કિતની કિતની કેદી ને કિતની બનાઈ હુઈ હૈ? હે? કિતને બનાઈ? ગેસ ચિતા હૈ કિતની હૈ? તીન હૈ। उसमें कितने काम चल रहे हैं? दो में चलता है। तीसरा? तीसरा टेम्परेरी में चालू है, वो भी इजी नहीं है। कितने दिन तक ये काम गैस चिता बंद रहेगी? लगभग दो चार दिन बंद रहेगी। तो फिर टेम्परेरी कुछ टेम्परेरी में गैस चिता का टोली ठीक से बाहर आ जाता नहीं है, वो चालू बंद हो जाता है। वो चालू की अभी? हाँ। क्या वो तीन नंबर चालू की है? उसमें दिक्कत तो है ना? दिक्कत तो है, चालू बॉडी चालू रहता है, जलता है, उसमें बंद हो जाता है, फिर ट्रोली में आने जाने में जो सही में चल रही थी वो चीता दो दिन, कितने दिन तक बंद रहेगी? बोलते हैं दो चार दिन बंद रहेगी। कोरोना महामारी यार विश्वमां બિલકુલ એપેડેમિક થઈ ગયેલી છે અને એ રોકી શકાતી નથી એવી હાલતમાં, જેની વેક્સિન હજી શોધાઈ નથી। તો આ મહામારીના પેશન્ટો કે જે હોસ્પિટલમાં દર્દીઓ થાય છે અને દર્દીઓ થયા પછી મૃતક થાય છે કોરોનાને કારણે, તો આ કોરોનાના મૃતક દર્દીઓના ડેડ બોડી જે બીજા એના વાયરસ ફેલાઈને બીજા લોકોને લાગે નહીં એને માટે ખાસ ગેસ ચિતામાં એનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, કારણ કે ગેસ ચિતામાં કોઈ પણ અવશેષ વધે નહીં અને અવશેષ વધે નહીં જેથી આગળ સંક્રમિત થાય નહીં। તો વડોદરામાં જ્યારે આ બહુચરાજીની ખાસવાડીની ગેસ ચિતાને જ માત્ર નક્કી કરાયેલી હોય કે કોરોનાના પેશન્ટો માત્ર આમાં જ અગ્નિસંસ્કાર કરવામાં આવશે મૃતકોના, તો આ ગેસ ચિતાને બિલકુલ મરામત કરેલી ને અપ ટુ ડેટ રાખવી જોઈએ કે જ્યારે ત્યારે કોરોના પેશન્ટ આવી જાય કે કોરોનાનો મૃતક આવી જાય તો આ ગેસ ચિતામાં એના બોડીનો સંપૂર્ણ નિકાલ થઈ શકે। અને આજે જ્યારે જાણ્યું કે બે દિવસથી ગેસ ચિતા ખાસવાડીની ગેસ ચિતા બિલકુલ બંધ હાલતમાં છે, મરામતમાં છે, તો આજે 3 મહિનાથી કોરોનાની મહામારી થઈ છે અને હજી બીજા 6 મહિના 8 મહિના કેટલું ચાલશે નક્કી નથી, તો તાત્કાલિક ધોરણે એક નવી ગેસ ચિતા કેમ ઊભી નથી કરાતી, કે તાત્કાલિક ધોરણે અન્ય સ્મશાનગૃહોમાં ગેસ ચિતા કેમ નક્કી કરાતી કે કોરોનાથી મૃતક થયેલાના ડેડબોડીનો નિકાલ થઈ શકે। તો આ સાથે મારી માંગ છે કે કોરોનાના મૃતકો માટેની કે સ્વાઇન ફ્લૂ થયો હોય કે ઇબોલા થયો કે કોઈ પણ માટેની એક દરેક જગ્યાએ એક અલગ ગેસ ચિતા જેના અગ્નિસંસ્કારનો પૂરેપૂરો નિકાલ થઈ શકે એવી તાત્કાલિક ઊભી કરવી જોઈએ।